વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામની સીમના ખેતરમાં કમોસમી વરસાદ ઉપરાંત નર્મદા યોજનાની માઇનોર કેનાલ લીકેજ થતાં પાણી ભરાઈ જવાથી ડાંગર તેમજ દિવેલનો પાક નિષ્ફળ. સાવલી પાસેની ગોઠડા ગામની સીમમાં સર્વે નંબર 528 અને તેના લાગુ અને પૈકી નંબરના ખેતરમાં બિનજરૂરી પાણી ભરાઈ જતા ડાંગર અને દિવેલા કપાસના પાકને ભારે નુકસાન થયેલ છે. જગતના તાત કહેવાતા ખેડૂતે વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે એક તો કુદરતી આફત વારંવાર કમોસમી વરસાદથી મહામુસીબતે બચાવેલ તૈયાર પાક ગોઠડા B3 જાવલા સબ માઇનોર કેનાલના કૂવામાંથી લીકેજના પાણી ખેતરમાં ફરી વળતા તૈયાર મહામૂલો પાક ખોવાનો વારો આવ્યો છે. આ બાબતે નર્મદાના અધિકારીની લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કોઈપણ કાર્યવાહી નથી થઈ હોવાનું જણાવ્યું હતું. એક તો વારંવાર કમોસમી વરસાદ અને પડતા પર પાટું ગ્રામીણ કહેવતને સાર્થક કરતા નર્મદાના નીરના આયોજન વગરના વહીવટના કારણે મહામહેનત તૈયાર પાક ખોવાનો વારો આવ્યો છે અને વાવણી કરેલા દિવેલાના ખેતી ખરાબ થયાનું જણાવ્યું હતું. આકાશ પટેલ, ZSTV, સાવલી. મહેનત ફોક થઈ ગઈ છે અને આત્મહત્યા કરવાનો વારો હવે અમારો આવી ગયો છે. અમારી પાસે બીજો કોઈ ચારો જ નથી હવે. અને આ લોકોને રજૂઆત કરતા નાયબ કાર્યપાલકને ઇજનેરને કહેતા, એવો કહે છે કે આ તો અમારામાં આપતું જ નથી. આવા ઉદ્ધત જવાબ આપે છે અને મેં એમને લેખિતમાં જાણ કરી છે. ખરેખર આ પાણી ક્યાંનું ને કઈથી આવ્યું છે? આ પાણી જાવલા કેનાલમાંથી આવેલું છે અને 528 સર્વે નંબર મારું છે, મારું અને મારા ભાઈનું. એમાં ટોટલ નુકસાન છે. દિવેલા 2-2-3-3 બારના ઓર્યા એ પાણીથી ખલાસ થઈ ગયા અને ડાંગર તો સાફ જ થઈ ગઈ મારી. હવે રોવાનો વારો આવ્યો છે, બીજું કશું છે જ નહીં. આ બાબતમાં આપે કોને લેખિતમાં જાણ કરી? આ બાબતમાં મેં નાયબ કાર્યપાલક ઇજનેરને સાવલી નહેરવાળાને જાણ કરેલી છે લેખિતમાં. પુષ્કળ વરસાઈ અને જેમ તેમ કરીને ડોંગરો અમારી તૈયાર થયેલી અને છેલ્લો જે વરસાદ આવ્યો એ વરસાદથી અને નર્મદાનું પાણી આવ્યું તે મારા ખેતરમાં 8 દિવસ સુધી વહ્યું અને મારી ડોંગર બધી જ સૂઈ ગઈ છે. કશું એમાં મળે એવું લાગતું નથી અને પડતા ઉપર પાટું છે. અને આ બાબતમાં ગયા વર્ષે પણ અમે સિંચાઈ વિભાગમાં જાણ કરેલી કે આજે વધારાનું પાણી અમારા તરફ આવે છે, એના માટે તમે સીધો તલાવડીમાંથી રસ્તો કરી આપો, પણ એ કશું અત્યાર સુધી થયું નથી. પરિણામે મારા સર્વે નંબર 519 અને 367-1 અંદર મારે ડોંગરમાં નુકસાન થયું છે.